નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં કયો પાઠ ભણશું? તો કે પાઠ 19, સમય અને ઘડિયાળ. તો બધા જ પોતાનું પાઠ્યપુસ્તક બહાર કાઢી લ્યો અને પેન્સિલ બહાર કાઢી લ્યો. હું જ્યાં પૂરાવવાનું કહું ત્યાં તમારે પૂરી લેવાનું છે. ચાલો, તો હું વાંચું છું ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે અને પૂરવાનું કહું ત્યાં પૂરી લેવાનું છે. તો ચાલો, સામાન્ય રીતે દરેક ઘડિયાળમાં 3 કાંટા હોય છે. આપણે ઘરે ઘડિયાળ હોય છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા કાંટા હોય છે. તો કે 3 કાંટા હોય છે. પહેલું કલાક કાંટો, બીજું મિનિટ કાંટો અને ત્રીજું સેકન્ડ કાંટો હોય છે. જો તમને નીચે ઘડિયાળ આપેલી છે એમાં ત્રણેય કાંટા આપેલા જ છે. આપણે આગળ જોઈશું. ઘડિયાળમાં કલાક કાંટો કલાક દર્શાવે છે. ઘડિયાળમાં જે કલાક કાંટો હોય છે એ શું દર્શાવે છે? તો કે કલાક દર્શાવે છે. તમને અહીંયા આપેલું જ છે, ઘડિયાળ આપેલી છે એમાં 10 પાસે છે એ શું છે? તો કે કલાક કાંટો છે. તે સૌથી નાનો કાંટો છે. તમે ઘડિયાળમાં જોઈ શકો છો ત્રણેય કાંટા કરતાં કેવો છે? તો કે નાનો છે. મિનિટ કાંટો મિનિટ દર્શાવે છે. મિનિટ કાંટો છે એ શું દર્શાવે છે? તો કે મિનિટ દર્શાવે છે જે બે પાસે કાંટો આપેલો છે એ શું છે? તો કે મિનિટ કાંટો છે. ત્યાર પછી ત્રીજો, તમને જે લાલ કલરનો કાંટો આપેલો છે એ શું છે? તો કે સેકન્ડ કાંટો છે. સેકન્ડ કાંટો સેકન્ડ દર્શાવે છે. તે મિનિટ કાંટાથી પણ મોટો હોય છે. તમે ઘડિયાળમાં જોઈ શકો છો કે બે પાસે છે એ મિનિટ કાંટો છે, એનાથી પણ મોટો કાંટો છે અને તે સતત ફરતો જોઈ શકાય છે. લાલ કલરનો કાંટો છે સેકન્ડ કાંટો, એ આપણે સતત ફરતો જોઈ શકીએ છીએ. ચાલો, 60 સેકન્ડ બરાબર કેટલી મિનિટ થાય? તો કે 1 મિનિટ થાય. જો તમને આપ્યું છે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક, 15 મિનિટ બરાબર 5 કલાક, 30 મિનિટ બરાબર અડધો કલાક. જો 60 મિનિટ બરાબર 1 કલાક થાય તો 30 મિનિટ એટલે અડધા થઈ ગયા, તો કેટલી કલાક થાય? તો કે અડધી કલાક થાય. પછી 45 મિનિટ બરાબર પોણો કલાક. આપણે 9 પાસે કાંટો હોય ત્યારે તમારા મમ્મી ઘરે કહેતા જ હોય કે 6:15 વાગ્યા, 6:45 વાગ્યા, તો એને શું કહેવાય? તો કે 45 મિનિટ કહેવાય. એને પોણો કલાક પણ કહી શકીએ છીએ. ઘડિયાળમાં 1 થી 12 અંક હોય છે. તમે ઘડિયાળમાં જોઈ શકો છો કેટલા અંક છે? તો કે 1 થી 12 અંક તમને આપેલા છે. મોટાભાગની ઘડિયાળોમાં અંગ્રેજી અંક હોય છે. જો તમે ઘડિયાળમાં જોઈ શકો છો કે બધા અંક કેવા આપ્યા છે? તો કે અંગ્રેજી અંકમાં લખીને આપ્યા છે. મિનિટ કાંટો જે અંક ઉપર હોય તેને આપણે 5 વડે ગુણવાથી મિનિટ મળે છે. આપણે મિનિટ કાંટો 2 ઉપર છે એને આપણે 5 વડે ગુણી એટલે કેટલી મિનિટ મળે? તો કે 10 મિનિટ મળે. તો આપણે શું કહી શકીએ? તો કે 10 ને 10 કલાક અને 10 મિનિટ થઈ છે. આ તમને જે ઘડિયાળ બતાવી મેં એમાં કેટલા વાગ્યા છે? તો કે 10 કલાક અને 10 મિનિટ થઈ છે. તો જે તમને જે અંક આપ્યો હોય એને આપણે 5 વડે, મિનિટ કાંટો જે અંક ઉપર હોય, અહીંયા મિનિટ કાંટો કેટલા અંક ઉપર છે? તો કે 2 અંક ઉપર. જે મિનિટ કાંટો જે અંક ઉપર હોય એને આપણે કેટલા વડે ગુણવાના? 5 વડે ગુણવાથી મિનિટ આપણને મળી જાય છે કે કેટલી મિનિટ થઈ છે. આપણે કલાક કાંટા અને મિનિટ કાંટાનું સ્થાન જોઈ અને કેટલા વાગ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ અથવા તો કહી શકીએ છીએ. આપણે કલાક અને મિનિટ બે કાંટો જોઈ તો કેટલા વાગ્યા છે એ આપણે કહી શકીએ કે આ ઘડિયાળમાં 10 ને 10 થઈ છે, એવું આપણે આ કાંટાને જોઈને કહી શકીએ ને. સરસ. તો ચાલો, હવે આપણને નીચે કેટલી બધી ઘડિયાળ આપેલી છે એમાં આપણે કેટલા વાગ્યા છે એ જોવાના છે અને સમજવાનું છે. તો જો તમને આ ઘડિયાળ આપેલી છે એમાં કેટલા વાગ્યા છે? તો કે કલાક કાંટો 2 ઉપર છે. જો તમે જોઈ શકો છો કલાક કાંટો નાનો છે એ કેટલા ઉપર છે? તો કે 2 ઉપર. મિનિટ કાંટો 12 ઉપર છે. જો મિનિટ કાંટો 12 ઉપર છે મોટો. હવે આપણે ઉપર જોઈ ગયા કે મિનિટ કાંટો જે અંક ઉપર હોય એને આપણે 5 વડે ગુણી એટલે આપણને શું મળે? તો કે મિનિટ મળે છે. અહીંયા મિનિટ કાંટો 12 ઉપર છે તો 12 ગુણ્યા 5 આપણે કરી તો કેટલા આવે? તો કે 60 મિનિટ આવે. તો આ ઘડિયાળમાં સમય શું થયો છે? તો કે 2 વાગ્યા છે. જો તમને લખીને આપ્યું છે સમય 2 વાગ્યા છે. ત્યાર પછીની બીજી ઘડિયાળ જોવો,
એમાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો 2 અને 3 ની વચ્ચે છે 2 ઉપરય નથી અને 3 ઉપરય નથી બંનેની વચ્ચે છે મિનિટ કાંટો કેટલા ઉપર છે તો કે 6 ઉપર છે આપણે ઉપર જોયું કે મિનિટ કાંટો જે અંક ઉપર હોય એને આપણે 5 વડે ગુણી લઈએ એટલે આપણને કેટલી મિનિટ થઈ છે ઈ મળી જાય તો 6 ગુણ્યા આપણે 5 કરી તો કેટલી મિનિટ મળે તો કે 30 મિનિટ મળે તો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો 2 કલાક પૂરી થઈ છે અને ઉપર 30 મિનિટ થઈ છે અને આપણે ટૂંકમાં એમ પણ કહી શકીએ કે 2:30 વાગ્યા છે આપણે ઘરે મમ્મીની બધાય 2:30 વાગ્યા છે કે 3:30 વાગ્યા છે આપણે એમ કહીએ ને તો આમાં કેટલા વાગ્યા છે તો કે 2 કલાક અને 30 મિનિટ અને આપણે કૌંસમાં જો તમને લખીને એ પૂછે કે 2:30 છે તો આપણે આને 2:30 વાગ્યા છે એમ પણ કહી શકીએ ત્યાર પછીની ઘડિયાળ જો એમાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો 1 અને 2 ની વચ્ચે છે 1 ઉપરય નથી અને 2 ઉપરય નથી બંનેની વચ્ચે છે અને મિનિટ કાંટો કેટલા ઉપર છે તો કે 3 ઉપર છે તો આપણે મિનિટ કાંટો જેટલા ઉપર હોય એને એ અંકને આપણે 5 વડે ગુણીએ એટલે આપણને શું મળે મિનિટ 3 ગુણ્યા આપણે 5 કરીએ એટલે આપણને કેટલી મિનિટ મળે તો કે 15 મિનિટ મળે તો સમય શું થયો તો કે 1 કલાક અને 15 મિનિટ થઈ છે 1 પૂરો વાગ્યા છે અને ઉપર 15 મિનિટ થઈ છે આને ટૂંકમાં આપણે કૌંસમાં જો તમને લખીને પૂછે શું કહી તો 1:15 વાગ્યો છે એમ પણ કહી શકીએ ત્યાર પછીનું જો ત્યાર પછીની ઘડિયાળ જો કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો 5 અને 6 ની વચ્ચે છે 5 ઉપરય નથી 6 ઉપરય નથી બંનેની વચ્ચે છે અને મિનિટ કાંટો કેટલા ઉપર છે તો કે 9 ઉપર છે તો આપણે 9 ને 5 વડે ગુણી લઈએ એટલે કેટલી મિનિટ આવે તો કે 45 મિનિટ આવે આપણે ઉપર જોયું છે કે મિનિટ કાંટો જે અંક ઉપર હોય એને આપણે 5 વડે ગુણીએ એટલે આપણને મિનિટ મળી જાય આપણને અહીં કેટલી મિનિટ મળી તો કે 45 મિનિટ મળી તો સમય શું થયો તો કે 5 કલાક અને 45 મિનિટ અને આપણે ટૂંકમાં શું કહી શકીએ તો કે 6:15 વાગ્યા છે એમ પણ કહી શકીએ જો તમને કૌંસમાં 6:15 એવું લખીને પણ આપ્યું છે ત્યાર પછીની ઘડિયાળ જો કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો 3 ઉપર છે અને મિનિટ કાંટો 1 ઉપર છે જો કલાક કાંટો તમને 3 ઉપર આપ્યો છે મિનિટ કાંટો 1 ઉપર આપ્યો છે તો આપણે મિનિટ કાંટો 1 ઉપર છે તો 1 ગુણ્યા 5 કરી તો આપણને કેટલી મિનિટ મળી તો કે 5 મિનિટ મળી તો આ સમય શું દર્શાવે છે તો કે 3 કલાક અને 5 મિનિટ થઈ છે સમજાઈ ગયું બધાને ત્યાર પછીની ઘડિયાળ જો એમાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો 8 અને 9 ની વચ્ચે છે 8 ઉપરય નથી 9 ઉપરય નથી બંનેની વચ્ચે છે અને મિનિટ કાંટો 5 ઉપર છે મિનિટ કાંટો 5 ઉપર છે એટલે આપણે એને 5 વડે ગુણી લઈશું એટલે આપણને મિનિટ મળી જાય કેટલી મિનિટ થાય તો કે 5 ગુણ્યા 5 બરાબર 25 મિનિટ થઈ તો સમય શું થયો 8 કલાક થઈ અને ઉપર 25 મિનિટ થઈ તો આપણે એમ લખી શકીએ કે 8 કલાક અને 25 મિનિટ સમજાઈ ગયું બધાને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ કલાક કાંટો જોતું જવાનું અને મિનિટ કાંટો જોતું જવાનું અને એ પ્રમાણે આપણે સમય દર્શાવવાનો છે સમજાઈ ગયું બધાને હવે પાછળનું પેજ ફેરવો ચાલો પાછળનું પેજ ફેરવું જો એમાં કેટલા વાગ્યા છે તમને ઘડિયાળ આપેલી છે એમાં તો કે કલાક કાંટો કેટલા ઉપર છે તો કે 4 અને 5 ની વચ્ચે છે તમે જોઈ શકો છો ઘડિયાળમાં મિનિટ કાંટો કેટલા ઉપર છે તો કે 8 ઉપર તો આપણે મિનિટ કાંટો જે અંક ઉપર હોય એને આપણે કેટલા વડે ગુણી છીએ તો કે 5 વડે 8 ગુણ્યા 5 કરીએ એટલે આપણને કેટલી મિનિટ મળે તો કે 40 મિનિટ મળે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે 4 કલાક થઈ છે અને ઉપર 40 મિનિટ થઈ છે સમજાઈ ગયું ત્યાર પછીની ઘડિયાળ જોવો એમાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો 8 ઉપર છે 8 ઉપર તમને જોઈ શકો છો ઘડિયાળમાં અને મિનિટ કાંટો કેટલા ઉપર છે તો કે 11 ઉપર છે તો આપણે મિનિટ કાંટો 11 ઉપર છે તો 11 ને આપણે 5 વડે ગુણી લઈ તો જવાબ શું મળે તો કે 55 મિનિટ મળે તો સમય શું થયો છે કે પૂરા 8 વાગ્યા નથી એટલે સમય શું થશે તો કે 7 કલાક થઈ છે અને 55 મિનિટ થઈ છે તો સમય તમને લખીને આપ્યો છે કે 7 કલાક અને 55 મિનિટ હવે જો તમને સ્વાધ્યાય પૂછે નીચે પહેલો પ્રશ્ન છે નીચે આપેલા ઘડિયાળો જુઓ અને તેના સમય લખવાના છે નીચે તમને જે ઘડિયાળ આપી છે અને નીચે ખાલી જગ્યા આપી છે એમાં શું લખવાનું
તો કે જવાબ લખવાના છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો પહેલી ઘડિયાળ તમે જોઈ શકો છો કે એમાં કેટલા વાગ્યા છે તો કે જો તમે કલાક કાંટો કેટલા ઉપર છે તો કે 4 ઉપર છે અને મિનિટ કાંટો પૂરેપૂરો 12 ઉપર છે એટલે આપણે કેટલા વાગ્યા કહેવાય તો કે પૂરેપૂરા 4 વાગ્યા કહેવાય તો નીચે લખી નાખો 4 જો મેં તમને લખીને આપ્યું છે 4 પછી ટપકું કરી અને પાછળ બે ઝીરા અને વાગ્યા પૂરા 4 વાગ્યા છે ત્યાર પછીની ઘડિયાળ જો એમાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો કેટલા ઉપર છે તો કે 12 ઉપર છે અને મિનિટ કાંટો 3 ઉપર છે તો આપણે મિનિટ કાંટાને જે અંક ઉપર હોય એને આપણે કેટલા વડે ગુણતા હતા તો કે 5 વડે ગુણતા હતા તો 3 ને આપણે 5 વડે ગુણી તો કેટલા આવે તો કે 3 5 15 તો 15 મિનિટ મળે ને આપણે તો શું લખવાનું તો કે 12 કલાક થઈ છે અને 15 મિનિટ થઈ છે પછી કૌંસમાં આપણે એને બીજી રીતે કેટલા વાગ્યા છે શું કહી શકી તો કે 12:15 જો મેં તમને લખીને આપ્યું છે કૌંસમાં 12:15 એવી રીતે તમારે લખવાનું છે ત્યાર પછી ત્રીજી ઘડિયાળ જો એમાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો કેટલા ઉપર છે તો કે 8 ઉપર છે અને મિનિટ કાંટો કેટલા ઉપર છે તો કે 9 ઉપર છે તો આપણે આને શું કહી શકી તો કે પૂરા 8 વાગ્યા નથી એટલે આપણે શું કરવાનું તો કે 7 કલાક થઈ છે અને 45 મિનિટ થઈ છે આપણે જે મિનિટ કાંટો 9 ઉપર છે 9 ને આપણે 5 વડે ગુણી કે 9 ગુણ્યા 5 તો 9 5 કેટલા થાય તો કે 45 થાય ને આપણે ઉપર જોયું હતું કે મિનિટ કાંટો જે અંક ઉપર હોય એને 5 વડે ગુણી લેવાના એટલે આપણને શું મળે તો કે મિનિટ મળે છે તો 7 કલાક અને 45 મિનિટ કૌંસમાં આપણે આને બીજું શું કહી શકીએ તો કે 7:45 વાગ્યા છે એવું પણ કહી શકીએ તો કૌંસમાં લખવાનું 7:45 હવે બીજો પ્રશ્ન છે કે નીચે લખેલો સમય ઘડિયાળમાં દર્શાવવાનો છે જો તમને સમય લખીને આપ્યા છે પહેલીમાં 3 બીજીમાં 11 અને 45 ત્રીજીમાં 10 અને 10 તો આપણે આમાં સમય દર્શાવવાનો છે તો જોઈશો તમે જોઈ શકો છો કે પહેલી ઘડિયાળ છે એમાં આપણે કેટલા દર્શાવવાના છે તો કે 3 વાગ્યા છે એવું દર્શાવવાનું છે તો તમારે અહીંયા કાંટા દોરવાના છે પેન્સિલ વડે તો કલાક કાંટો કેટલા ઉપર આવશે તો કે 3 ઉપર આવશે તો બધા જ અહીંયા 3 ઉપર કાંટો દોરી નાખો જો મેં તમને દોરીને આપ્યું છે અને મિનિટ કાંટો કેટલા ઉપર આવશે તો કે 12 ઉપર આવશે તો આ કેટલા વાગ્યા કહેવાય તો કે 3 વાગ્યા કહેવાય ત્યાર પછી બીજી ઘડિયાળ જો એમાં કેટલા વાગ્યા વગાડવાના છે આપણે તો કે 11 અને 45 દર્શાવવાના છે તો આપણે શું કરવાનું તો કે કલાક કાંટો છે એ 10 ઉપર રાખવાનો અને મિનિટ કાંટો કેટલા ઉપર રાખવાનો તો કે 9 ઉપર રાખવાનો મિનિટ કાંટો 9 ઉપર હોય આપણે 9 ને 5 વડે ગુણી એટલે કેટલા થાય 45 તો 11 અને 45 મિનિટ થાય ને તો શું કરવાનું તો કે નાનો કાંટો છે એ ક્યાં ઉપર રાખવાનો તો કે 11 ઉપર રાખવાનો અને મોટો કાંટો મિનિટ કાંટો છે એ આપણે 9 ઉપર રાખવાનો સોરી 10 ઉપર નહીં આવે ક્યાં આવશે તો કે 11 ઉપર આવશે કલાક કાંટો 11 ઉપર આવશે અને મિનિટ કાંટો 9 ઉપર તો આમાં કેટલા વાગ્યા કહેવાય તો કે 12:15 થયા એમ પણ આપણે કહી શકીએ 11 અને 45 એને આપણે બીજી રીતે કઈ રીતે કહી શકીએ તો કે 12:15 વાગ્યા છે એમ પણ કહી શકીએ ત્યાર પછીની ત્રીજી ઘડિયાળ જુઓ એમાં શું કરવાનું છે એમાં પણ સમય દર્શાવવાનો છે કેટલા વાગવાડવાના છે તો કે 10 અને 10 થઈ છે એવું આપણે દર્શાવવાનું છે તો આપણે કલાક કાંટો છે એ કેટલા ઉપર રાખશું તો કે 10 ઉપર રાખવાનો અને મિનિટ કાંટો છે એ ક્યાં રાખવાનો તો કે 2 ઉપર રાખવાનો છે 10 આગળ તમે કલાક કાંટો રાખો અને મિનિટ કાંટો જુઓ તમે 1 ઉપર છે ને એ 1 ઉપર નથી રાખવાનો ક્યાં રાખવાનો 2 ઉપર રાખવાનો છે તો 2 ઉપર રાખી આપણે 2:5 કરી તો કેટલા થાય તો કે 10 થાય છે તો અહીંયા તમને 1 ઉપર દર્શાવીને આપ્યું છે ને અહીંયા 1 ઉપર દર્શાવવાનો નથી ધ્યાનથી જ સાંભળજો કલાક કાંટો છે એ 10 ઉપર રાખવાનો અને મિનિટ કાંટો તમને અહીંયા 1 ઉપર છે ને એ 1 ઉપર રાખવાનો નથી અહીંયાથી શું કરવાનું તો કે 2 ઉપર લઈ લેવાનો છે એટલે કેટલા વાગ્યા કહેવાય તો કે 10 કલાક અને 10
મિનિટ 10 ને 10 થઈ છે એવું આપણે દર્શાવી શકીએ. હવે ત્રીજું જોવો, નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. તમને અ પછી ઉત્તર અને બ એવું લખીને આપ્યું છે, તમને મિનિટ આપી છે અને સેકન્ડ આપી છે અને અહીં આપણે સામેનામાંથી ઉત્તર જોઈને લખવાનો છે. તો પેલું છે 60 મિનિટ, તો આમાં બમાં જોવો જોઈએ 60 મિનિટ એટલે કેટલી કલાક થાય, તો કે 1 કલાક થાય. તો પેલી ખાલી જગ્યાની સામે લખી નાખો 1 કલાક. બીજી છે 60 સેકન્ડ, તો આપણે જો જોઈએ જ ગયા કે 60 સેકન્ડ એટલે કેટલી મિનિટ થાય, તો જો તમને અહીંયા આપ્યું છે 1 મિનિટ, તો એની સામે લખી નાખો 1 મિનિટ. ત્યાર પછી ત્રીજું જોવો 15 મિનિટ, 15 મિનિટને આપણે બીજી કઈ રીતે ઓળખી શકીએ, તો કે પૂર્ણ કલાક. આપણે પોણા 10 વાગ્યા છે કે પોણા 9 વાગ્યા છે એવું આપણે કહી શકીએ, તો આપણે એને શું કહેવાનું, તો કે પા કલાક તરીકે ઓળખીએ છીએ. કઈ ને આપણે 15 મિનિટ થઈ, 10 ને 15 મિનિટ થઈ, 10 ને 11 ને 15 મિનિટ થઈ, એવી રીતે આપણે દર્શાવીને, તો 15 મિનિટ એને આપણે શું કહેવાનું, તો કે પા કલાક પણ કહી શકીએ છીએ. ત્યાર પછી 45 મિનિટ, 45 મિનિટને આપણે શું કહી શકીએ, તો કે પોણો કલાક કહી શકીએ છીએ, કે પોણા 9 વાગ્યા છે કે પોણા 10 વાગ્યા છે. 9 પાસે કાંટો હોય ત્યારે શું કહે, તો પોણો કલાક પણ કહી શકીએ છીએ. જેને આપણે 9 મિનિટ 9 આગળ કાંટો હોય તો આપણે એને 5 વડે ગુણી 9 પચા 45 એટલે 45 મિનિટ થાય ને, એને આપણે શું કહી શકીએ, તો કે પોણો કલાક પણ કહી શકીએ. જો અમે તમને જોડકું લખીને આપ્યું છે એમાંથી પૂરી લેવાનું છે. નમસ્તે, જય હિન્દ.